चेतसा मे गिरं देवी अकुरुत्योत्तम संततम अर्थान अखिलं प्रकाशे सर्वेषां साहित्य जिज्ञासूनां कृते विशेष रूपेण शास्त्री प्रथमानां छात्राणां कृते श्री सोमनाथ संस्कृत विश्वविद्यालयेन निर्धारितं उचितं स्थापितं सप्तमं पत्रं साहित्यं तत्र साहित्यनाम्नि वा नामके प्रश्नपत्रे श्री विश्वनाथेन विरचितस्य साहित्यदर्पणस्य आद्याः त्रयः परिच्छेदाः स्थापिताः वर्तन्ते। तो शास्त्रीय मते पेपर नंबर 7 नी अंदर विश्वनाथ विरचित साहित्य दर्पण आदि पहलो बीजो तीजो परिच्छेद छे एमां त्रीजा परिच्छेद नी अंदर आपणे 4 व्याख्यान जोया छे। कारण के जेवी रीते रस कोने कहेवाय, जेवी रीते हतु के लोकोत्तर चमत्कार चमत्कार प्राण कश्चित् प्रमातु विहीन स्वाकार अभिन्नत्वेन अयम आस्वाद्यते रस। आवी रीते आपणे जोयुं तो के स्व आकारवत अभिन्नत्वेन, कारण के एटला माटे जोयुं तो के स्व प्रकाश आनंद चिन्मय स्वने प्रकाशित करे एने कहेवाय रस। रस्यते आस्वाद्यते स्वयं इति रस, जेवी रीते कीधुं के रस निष्पत्तौ आ धातुथी घ प्रत्यंत आ शब्द छे तो आनी अंदर नवी ते रस ने आस्वादनुं गईकाले तादात्म्य शुं छे, कारण के एक छे तो एक छे, एक नथी तो एक नथी आगळ। अने व्यंजनावृत्ति तादात्म्य छे, कारण के आस्वाद स्वाभाविक छे कि जेवी रीते व्यंजना वृत्ति द्वारा विशेष अर्थबोध थाय एवी रीते रसिक क्यारे बनी आगळ। एकने जोवो ते तरत आपणे रसिक બનતું નથી, એટલા માટે આવી રીતે આસ્વાદ સ્વરૂપ રસ અને વ્યંજના વૃત્તિનું તાદત્મ્ય ગઈકાલે જોયું હતું, એમ જોતા જોતા રસની આનંદરૂપતા અને શોકસ્થાયી ભાવાત્મક કરુણની અંદર જે કંઈ સામંજસ્ય હતું, એટલા માટે આમાં જે રીતે પ્રશ્ન કર્યો હતો કે નનુ તરહી કરુણાદિનામ રસાનામ દુઃખમય તદ રસત્વમ તદ ઉન્મુખત્વમ ન સ્યાત ઇતિ ઉચ્યતે। કારણ કે કરુણ રસ શોક કરવાથી જો આપણે દુઃખિત થતા હોય તો કરુણ રસનો કોઈ સ્વીકાર ન કરે। જે 8 રસ છે શૃંગાર હાસ્ય કરુણ આગળ આવશે ત્યારે જશું આગળ માં, કારણ કે કરુણ રસ એટલે કે જેને જોઈને કરુણા આવે શોક આવે। શોક શ્લોકમાં પરિણામ હતો, જેવી રીતે વાલ્મીકીનું આપણે જોઈ ગયા આગળ માં, જે કંઈ શોક થયો આગળ માં એ શોક मानिषाद प्रतिष्ठान तम अगम शाश्वती समाह यत कंच मिथुनादेक अवधि ही काम मोहितम। अव जयरे जुयु त्यार वाल्मीकि ने जे कई शोक थियो सौनी वच्चे ल भरी दी वे श्लोक थी गया, पण नकर तो एनाथी उन्मुख थी जाए। तो एटला माटे कीधुं तुं के करुणा करुणादावपी रसे जायते यत परम सुखम तच्चेतसा अनुभव प्रमाणम तत्र केवलम। કારણ કે એના માટે પ્રમાણ તો સ્વયં છે, એટલે કરુણા દો કૂતું એટલે બીભત્સન ભયાનક ને આવી રીતે ઘણું બધું આવી ગયું, અને નનો પ્રથમ દુઃખ કારણે સુખોત્પત્તિ છેલ્યા જોઈ તો, કારણ કે દુઃખ કારણ છે આ બધા, શોક ક્યારે હોય દુઃખ હોય તો દુઃખ કારણ જે છે એ દુઃખ કારણમાંથી સુખોત્પત્તિ કેન પ્રકારણ ભવતિ, ત્યારે ષષ્ઠી કારિકા અને સપ્તમી કારિકામાં કહે છે કે હેતુત્વમ શોક હર્ષાદ ગતે ભ્યો લોક સંશ્રિયા શોક હર્ષાદ યો લોકે જાયંતામ નામ અલૌકિકા અલૌકિક વિભાવત્તમ પ્રાપ્તે ભ્ય કાવ્ય સંશ્રયાત સુખમ સંજાયતે તે ભ્ય સર્વે ભ્યો પીકા સર્વે ભ્યો પીતિકા ક્ષતિ। કારણ કે આમ જોઈને કહે છે કે રામમાં રામાયણમાં જે કે રામ વનવાસ છે તો આ બધા દુઃખ કારણાની સંતિ ભવદ્ભિઃ ઉચ્યંતે, તમે કહેતા હોય તો તેવહી કાવ્ય નાટક સમર્પિતા
જે સુરત કામ ક્રીડા દંતઘાત વગેરે આવી જાય ઘણું બધું સ્વાભાવિક છે, તો એનાથી દુઃખ થતું હોય તો દંતઘાત નીકળી જાય કામ ક્રીડાની અંદર. આગળ અમે બે પક્ષીને જોઈએ હોય તો સ્વાભાવિક છે કે કામી જાય કામી જઈને, બે કબૂતર હોય કે ગમે તે હોય આવે કામ ક્રીડા રહેતો હોય એટલે કામી જાય કામી જઈને ચાંચ મારે. આ ચાંચનો જો દુખાવો થતો હોય એનાથી જો કંઈ શોખ દુઃખ થતું હોય તો પક્ષીઓમાં પણ એટલી સમજણ છે કે એ પણ આવું ન કરે. એટલા માટે કહે છે કે તે ભેષ્ચ સુરતે દંતગાદાદિભ્ય ઇવ સુખમેવ જાયતે અતશ્ચ લૌકિક શોક હર્ષાદિ કારણે ભ્ય લૌકિક શોક હર્ષાદયો જાયતે ઇતિ લોકે એવ પ્રતિનિયમઃ. કાવ્ય પુનઃ સર્વે વ્યોપિ વિભાવાદિભ્ય સુખમેવ જાયતે ઇતિ નિયમત ન કશ્ચિત દોષઃ બશાવે તે કોઈ દોષ નથી. અહીં સુધી આપણે કહી દીધું. હવે કહે છે કે કાવ્ય નાટ્યના આંસુ આનંદના આંસુ હોય છે, જેવી રીતે કે જે કથમ તરી હરિશ્ચંદ્રાદિ ચરિતસ્ય કાવ્ય નાટ્યો દર્શન શ્રવણાભ્યામ અશ્રુપાતાદયઃ જાયન્તે ઇતિ ઉચ્યતે. કારણ કે હરિશ્ચંદ્રનું જે કંઈ તમે જોયું તો આગળમાં વિશ્વામિત્રએ જે કંઈ પરીક્ષા માટે જે કંઈ એને શાપ આપ્યો તો આગળ શાપ તો શું આગળમાં એની પાસેથી બધું માગી લીધું હતું, છેલ્લે સૌનું દહન કરવામાં આવી હતી. સ્મશાનમાં એક કર્મકર તરીકે કામ કરતો હતો અને ત્યારે એનો પુત્ર જ્યારે રોહિતનું અવસાન થઈ ગયું અને રોહિતને કારણ કે સ્વાભાવિક છે કે ઉપર એક લાલ કપડું મળદાને ઓઢાડવા માટે રાખી લાલ ક્યારેક આવશે ત્યારે જોશું આગળ હરિશ્ચંદ્ર કે હરિચંદ્ર. કારણ કે હવે સ્વાભાવિક છે કે બાવળનું મન સુધાર્યા મન આવી રીતે સુથારનું મન બાવળીએ હોય આગળ જવાય જાય તો આવી રીતે જોવાનું. હરિચંદ્ર રૂપ બને કે હરિશ્ચંદ્ર બને, હરિશ્ચંદ્ર બને તો કયો સમાસ છે, કેવી રીતે થાય કેવી રીતે ન થાય બધાને. એક મારો એક હું એક શાંત પાણીમાં આ શંકારૂપી પથ્થર નાખું છું આગળ મોજા. આપણે એવડા બધા ઉત્પન્ન નથી કરવા કે આપણે તણાઈ જઈએ, પણ એટલા મોજા તો કરવાના છે કે આપણે ખબર પડે કે મોજા આવે છે આપણે થોડું દૂર ભાગવું પડે. એટલે હરિશ્ચંદ્ર બને કે હરિચંદ્ર બને કે કેવી રીતે સમાસ થાય કોના થાય કેવી રીતે થાય સહેજ કોમેન્ટ કરજો. એના માટે છે આ જે કંઈ છે એ આગળ. તો આવી રીતે કહે છે કે હરિશ્ચંદ્ર આવા તો ઘણા બધા આવી ગયા. રામનું ચરિત્ર જોવો, ખાલી એક મમતા માટે અથવા ભલે સાવકીમાં હોય પણ પોતાને ભરત કરતાં પણ પ્રિય રામ હતા કઈ કઈને આગળ અથવા લોકના હૃદયમાં સ્થાન અપાવવા માટે થોડુંક દુઃખ સહન કરવું પડે. વિદ્યાર્થીઓના મનમાં તમારે જો આવી રીતે સ્થાન મેળવવું હોય તો સ્વાભાવિક છે કે તમારે એને છાના મનને બેસવા દેવાય આગળ. હું કંઈક ને કંઈક લેસન બહુ અતી દઉં છું આગળ, એટલા માટે મને યાદ કરે છે. છાના મને ન જોઈએ આવે, કારણ કે છોકરો છે વાંદરો છે આ છાના મને બેસે ને કંઈક અરીસવા વિધિઓ જરીમાં રાખશે છાના મને બેસાડે. કારણ એને પેન છે, પેનને તમે આમને મૂકી દો તો મહિનો બે મહિના થાય એટલે સાઈ જામી જાય, નળી આખી પેન આખી નાખી દેવી પડે, નળી આખી નાખી દેવી પડે. આ ચાણક્યની ધીમા જાય જોવા કયો શ્લોક છે, કોને કંઈ વાપરવા જોઈએ, કોને ન વાપરવાથી કોણ સારા થાય, ન વાપરવાથી કોણ સારું થાય એટલે જોજો આગળ. મને તો આવી રીતે કહે છે કે હરિશ્ચંદ્ર વગેરે જે જે આપણા જે જે બની ગયા હોય જે ઉત્તમ રાજાઓ બની ગયા છે આગળ, ઉત્તમ રાજપુત્રો બની ગયા છે એનો જે કંઈ ચરિત્ર છે કાવ્યમાં વર્ણિત હોય કે નાટ્યમાં વર્ણિત હોય તો દર્શન અને શ્રવણથી સ્વાભાવિક છે અશ્રુપાત થાય, આંખમાં આંસુ આવી જાય, આંખમાં આંસુ આવી જાય. નિજ કરો જે સીતાજી જે જનકજીની પુત્રી હતી, જનકજી કહેવા હતા કે એના જેટલો વૈભવ કોઈની પાસે નહોતો,
એટલું ધન કોઈની પાસે નહોતું, ધન કરતા તો એને એટલું જ્ઞાન કોઈની પાસે નહોતું. સ્વયં બ્રહ્માજી એના માટે પોતાનું આસન ખાલી રાખતા રાખતા રાખતા. અને જેટલા જેટલા સંવાદો આવે છે, જેટલા જેટલા ગાર્ગીનો કે જે કંઈ વાદ વિવાદ આવે છે, કરનાર કોણ છે? તો કે વિશ્વામિત્ર છે. એની પુત્રી 14 વર્ષનો વનવાસ, દિવસો ગણજો કેટલા દિવસો થાય, 24 કલાકમાં 86,400 સેકન્ડ થાય, 24 કલાકમાં 86,400 સેકન્ડ થાય. એટલે ભગવાન આપણને કાયમી 86,400 રૂપિયા આપે છે. ન વાપરો તો પાછા દઈ દેવાનું, વાપરો તો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે બધા માટે આગળમાં 86,400 સેકન્ડ આપે છે. તો આવી રીતે સ્વાભાવિક છે કે એના દર્શન અને આવા પાત્રોના દર્શન અને શ્રવણથી શું થાય છે, અશ્રુપાતા દયઃ જાયંતિ ઇતિ ઉચ્યતે. ત્યારે અષ્ટમી કાલિકા કહે છે કે અશ્રુપાતા દયસ્ત્ર તદ્વત ધૃતત્વાચ્ચેતસો મતાઃ. અશ્રુપાતા દયસ્ત્ર તદ્વત ધૃતત્વાચ્ચેતસો મતાઃ, કારણ કે ચેતસને આવી રીતે દ્રવિત કરી દીધા. મેં જેવી રીતે રસાસ્વાદનો અધિકારી કોણ છે ત્યારે કહે છે કે તરી કથમ કાવ્યતઃ સર્વેષાં ઈદૃશી રસાભિવ્યક્તિ ન જાયતે ઇત્યતઃ. એક ક્લાસની અંદર 50% એકદમ વ્યવસ્થિત સાંભળતા હોય, 25% મધ્યમ સાંભળતા હોય, 25% ધ્યાન ખાલી ચોપડીમાં હોય, 25% ધ્યાન એકેય મન હોય. ક્યાં? આ તો આપણે ક્લાસની વાત કરી છે. માની લો જે કંઈ 40 વિદ્યાર્થી છે તો 10 વ્યવસ્થિત ભણતા હોય, પણ એને જોઈને ભણાવતા હોય એ તૈયાર કરે છે. અને બીજા જે 10 છે એનું થોડુંક 75% ધ્યાન હોય, 100% ન હોય. બીજા જે 10 છે એનું 25% ધ્યાન હોય, બીજા જે 10 છે ઘડિયાળમાં જન્મ બેઠા કે કંઈ બી પૂરું થાય. સમાનતા કેમ હોતી નથી? એટલા માટે કહે છે કે આ રસાસ્વાદનો અધિકારી કોણ, રસાસ્વાદનો અધિકારી કોણ કોણ આગળ? આપણે સંધ્યા સાથે જે 7:30 કે 7 વાગે કે જેવી સમય પ્રમાણે સ્વયં સંધ્યા કરતા હોય ત્યારે શાકનો કે કઢીનો વઘાર થતો હોય તો આપણે નાક દ્વારા ખબર પડે સ્વાદ આવે છે. એ રસમાં, આ રસમાં શું કહે છે? એટલા માટે આવી રીતે કહે છે કે તરી કથમ કાવ્યતઃ, મને કાવ્ય કે નાટ્ય સર્વેષાં ઈદૃશી રસાભિવ્યક્તિ કથમ ન જાયતે, સમાન કેમ હોતી નથી? અમુક છે હરિશ્ચંદ્ર રામ જેવા કે સુદામાનું વર્ણન હોય, આવી રીતે જે જે છે એનું શ્રીના એનો જે કંઈ પ્રસંગ ચાલતો હોય તે સાંભળીને સ્વાભાવિક છે કે આપણું હૃદય દ્રવિત થઈ જાય. આપણે રડવા માંગીએ પણ બધા રડતા નથી, બાજુ બેઠો હોય કોકને ચેતલાઈ કરતો હોય, કોક દાંતે કાઢતો હોય. એટલા માટે કહે છે કે રસાભિવ્યક્તિ સર્વેષાં ઈદૃશી કથમ ન જાયતે, આવો પ્રશ્નનો જવાબ આપે છે. ન જાયતે તદા સ્વાદૌ વિના રત્યાદિ વાસના, મૃત્યાદિ વાસના વિના તદા તદ આસ્વાદઃ ન જાયતે. કારણ કે સ્થાયી ભાવ હોય, શોક હોય તો જ કરુણા આવે, વિભાવ હોય તો જ અનુભવ, કારણ કે અંદરનું દુઃખ હોય તો એ આ દ્વારા બીજાને ખબર પડે. અંદરનું હાસ્ય હોય તો દાંત દ્વારા ખબર પડે, એ કરવું જ પડે તમારે. રતિ રાસસ્ત શોકસ્ત, જો હું આ સ્થાયી ભાવમાં ક્યાં ક્યાં ભાવો હોય છે આપણે જોશું આગળ. એટલા માટે આવી રીતે કહે છે કે વાસના ચ ઇદાનિમ તની પ્રાપ્તની ચ રસાસ્વાદ હે. વર્તમાન હોય તો એ ભલે કોઈ પ્રેમી પંખેડા, સ્વાભાવિક છે કે એકાબીજાને મળે વર્તમાનમાં, જે ઇદાનિમ તની પ્રાપ્તનીમાં જવા દે. આગળનો ઘણો બધો આવી જાય 2020 સિવાયનો, જે આજે 30 ડિસેમ્બર 2020 છે, 29 ડિસેમ્બર 2020 પહેલાનું જે કંઈ સતયુગથી લઈને ત્રેતાયુગથી લઈને આ બધી આજે પ્રાપ્તની આવી જાય. શું આવી જાય? એ બધું કહે છે કે એટલા માટે વાસના ચ ઇદાનિંતની. મા બાપને આપણે મહેરા હોય ને આપણે યાદ કરીએ તો આપણે શોખ કરતો નહીં. મા બાપને કદાચ કોઈ પણ
बीमार पड़ी गया ने अपने आँखों आँसू हो तो अत्यारे पण अपने आँखों आँसू आवे छे। એટલે એમ ન માનતા કે રામનું વર્ણન કરવા માટે તમારે ત્રેતા યુગમાં જન્મ લેવો પડે, ખોટી વાત છે। આમ જોઈએ તો જેટલા જેટલા કવિઓ છે જેને જેને ઉત્તરાયણ ચરિત જે ભૂતિય લખ્યું છે, આગળના રઘુવંશમ જે કાલિદાસે લખ્યું છે, તો આ બધા શું એનો અયોધ્યામાં જન્મ થયો હતો છે। કવિ કોને કહેવાય, મહાકવિ કોને કહેવાય, આગળ જોશું કાવ્ય મીમાંસામાં બધું આવે છે। એટલા માટે કહે છે કે વાસના ચ ઇદાનીંતની પ્રાક્તની ચ રસસ્ય આસ્વાદ હેતુ, વાસના ઇદાંત ઇદાનીંતની અથવા પ્રાક્તની વાસના આસ્વાદ રસસ્ય આસ્વાદ હેતુ વર્તતે તત્ર યત આદ્યા ન સ્યાત તદા શ્રોત્રિય જરન મીમાંસકાદીના અપી સ સ્યાત। કારણ કે હવે સ્વાભાવિક છે કે શ્રોત્રિય અને વેદવાદરત જરન મીમાંસકાદીના, કારણ કે જે મીમાંસક છે એને આ ન થાય, યદી દ્વિતીય ન સ્યાત, દ્વિતીય એટલે પ્રાપ્ત તદા યદ રાગીણામપી કેશાંચિત રસ ઉદ્બોધો ન દૃશ્યતે તન્ન સ્યાત, આવી તે કે છે ત્યારે ધર્મદત્તે ન આલંકારિક જે ધર્મદત્ત છે એ કે છે એક શ્લોકે સવાસનાનામ સભ્યાનામ રસસ્યાસ્વાદનમ ભવે નિર્વાસનાસ્તુરંગાંતા કાષ્ટકુડ્યસ્મ સન્નિભા સવાસનાનામ સભ્યાનામ રસસ્ય આસ્વાદનમ ભવેત। અને વાસના વગરના કોણ હોય, તો કે રંગાંતા, જે ટોકિંગની અંદર ઓડિયમની અંદર ઓડિટોરિયમની અંદર એમાં શું હોય, તો કે કાષ્ઠ જે બાબત હોય, કારણ કે લાકડું હોય એને શેનો સ્વાદ કહે છે, પછી કુંડી હોય, ગમલા હોય, અશ્મ હોય એટલે પથ્થર હોય, આના સમાન ઘણા બધા હોય, આ બધા કેવા હોય, તો કે નિર્વાસના સવાસના હોય ને આવું બધું થાય છે। અને હવે કહે છે કે રસાસ્વાદની ભૂમિકા શું હોય છે અને એને તન્મય ભવન કેવી રીતે થશે, કારણ કે હવે એક એક પ્રશ્ન કરે તો થાય, પ્રશ્ન વગર ન થાય। ઈદાનિંતની વાસના જેવી રીતે અભિજ્ઞાન સાતંતરની અંદર પણ આવી રીતે મૂક્યું છે, રમ્યાણ વીક્ષ મધુરાંશ્ચન્ય શબ્દાન પર્યુત્સુકી ભવતી યત્ સુખિતો વિજંતુઃ તચ્ચેત સ્મૃતિનું નમબોધપૂર્વં ભાવસ્થિરાણિ જનનાંતર સૌરુદાનિ। આવી રીતે કહીને આવી રીતે કહે છે કે નનુ પ્રથમ રામાદિ રત્યાદિ ઉદ્બોધ કારણે સીતાદિભિ સામાજિક રત્યાદિ ઉદ્બોધ, ત્યારે આવી રીતે પ્રશ્ન કરે છે કે નાટ્ય અથવા કાવ્યમાં જે નાયક હોય, જે હીરો હોય, આપણે હીરો કહે, આમાં નાયક કહે છે, નાયિકા સીતા આવી જાય, આમાં હિરોઈન કઈ આગળ અમે, પણ નાયક અને નાયિકા હીરો એક જ હોય છે, નાયિકા એક હોય છે, સહાયક કેટલા હોય તો સ્વાભાવિક છે કે નિર્માતા ઉપર આધાર રાખે, એનું બજેટ કેવું છે એની ઉપર આધાર રાખે આગળ વધે। એટલા માટે આવી રીતે કહે છે કે નાટક હોય કે કાવ્યમાં હોય છે, કોઈ જે ઉપસ્થાપિત જે રામ વગેરે જે કોઈ નાયક છે એમાં રત્યાદિ ઉદ્બોધન કારણ શું હોય છે, તો કે સીતાદિ વગેરે નાયિકા કે હિરોઈનના દર્શન। વાસના ક્યારે જાય, જોયા વગર આંખો બંધ હોય તો વાસના ન થાય, આ ચિત્ર કરી આગળ વાત અલગ છે, જોઈને આંખો બંધ કરીને પણ સ્મરણ થાય એમ બ્રહ્મા વૃણેન્દ્ર રુદ્ર મરુદા સ્તંભંતિ દિવ્યસ્ત વૈભી આવી રીતે થઈ શકે। પણ જે નાયિકા હોય છે એના દર્શનથી અથવા શ્રવણથી અથવા સ્મરણથી, વિસ્મરણ હોય તો એ ગાંડો થઈ જાય, કારણ કે દુર્વાસે જ્યારે સાપ આપ્યો તો આગળ વિચિંતયંતિ યમનન્ય માનસા તપોધનં ગચ્છિન મામ ઉપસ્થિતમ,
स्मरिष्यति त्वं न सबोधितोपि सन् कथां प्रमत्तः प्रथमं कृतानि। आवा जे जे दुर्वासा छे, आवा जे जे अपना सच्चरित्रवान जे जे ऋषियों छे, ऋषियोना साक्षी आवो बधु शक्य ज बने। छगन मगन त्यारे कोई नता, एटला माटे आवा ऋषि मुनिओना आपणे संतान छे। એટલા માટે આવી રીતે કહે છે કે હીરો હિરોઈનના દર્શન અને શ્રવણથી સ્વાભાવિક છે કે સામાન્ય જનના હૃદયમાં રત્યાદિ વાસના કેવી રીતે ઉદ્બુદ્ધ થાય, ત્યારે જે કંઈ નવમી કારિકા કહે છે કે જેવી રીતે નનોપદમ રામાદિ રત્યાદિ ઉદ્બોધ કારણે હિ સીતાદિ વિહે સામાજિક રત્યાદિ ઉદ્બોધ હૈતિ ઉચ્યતે, ત્યારે વ્યાપારો સ્ત્રી ભાવાદ नामना साधारणीकृतः तत्प्रभावेण यस्यासन् पाथोधि प्लवनादिभिः। एटला माटे कहे छे के काव्यमां अथवा नाटकमां जे कई वर्णित विभाव अनुभव अने विविचारी भावमां साधारीकरण अने साधारणीकरण एटले जे कई अलौकिक एना कंई पण एवी शक्ति होय के आपणे बेठा रहे 3 કલાક 4 કલાક 5 કલાક પણ રસ રાખો, સારા વક્તા બનવું હોય તો સારા શ્રોતા બનો। સારા શ્રોતા તમે ત્યારે જ બની શકો, બની શકો કે એક તો બરોબર છે કે સારા વક્તા હોય પણ સારું સારો વિષય, આપને જે ગમતો એને સારો વિષય કહેવાય, તમારું મન જેને કહે એને સારું કહેવાય, તમારું મન જેને ન કહે એને સારું ન કહેવાય, બસ આ સારા મનુષ્યની વ્યાખ્યા। એટલા માટે આવી રીતે કહે છે કે જે કંઈક એવી વિભાવમાં અનુભવમાં અને વિભિચારી ભાવમાં કંઈક એવી તાકાત તો હોય આપણે, કારણ કે આપણે સ્મરણ કરીએ એટલે આપણે સ્થિર થઈ જઈએ, અને આ શક્તિની મહિમા એ જ અને એ જ છે કે પ્રત્યેક સામાજિક પોતાની જે કંઈક વૈયક્તિક વ્યક્તિગત મર્યાદા હોય છે આ મર્યાદાથી આગળ પહોંચી જવાય છે। જો દુષ્યંતને જો એટલા માટે આવી રીતે કહે છે કે જે માં જે આવી રીતે રામ વગેરે નાયક સમાન એનાથી જે કંઈ અભિન્ન લાગવા માંડે છે, અને જેવી રીતે કહે છે કે સમુદ્ર આવી રીતે પાથોધી પ્લવનાદય, કારણ કે સમુદ્ર સંતાન કેવી રીતે હનુમાનજી કેવી રીતે તરી ગયા છે, કે આપણામાં તાકાત નથી કે આપણે 5 ફૂટ આપણે તરી શકીએ, 15 ફૂટ આપણે નીચે જઈ શકીએ કૂવામાં કે તળાવમાં, આપણી તાકાત નથી, પણ આ કેવી રીતે લાગે કે છે તત્પ્રભાવેણ કે યસ્ય આસન પાથોધી પ્લવનાદય, અને પછી આગળ કહે છે કે પ્રમાતા તત્અભેદેન સ્વાત્માનં પ્રતિપદ્યતે, પોતે રામમય બની જાય છે। અને હવે કહે છે કે કાવ્ય નાટકના નાયક અને સામાન્ય જનનું જે કંઈ સાધારણીકરણ, એટલા માટે હવે આ કારણ કે પ્રશ્નો એક વિષય વસ્તુ લેવા માટે સ્વાભાવિક છે કે પ્રશ્નો હોય છે કે રામ વગેરે નાયકની જેમ, કારણ કે પાથો જે પ્લવનાદય હોય એટલે જે કંઈ પ્લવન કર્યું, સમુદ્ર તરણ કર્યું, એટલે કારણ કે આમાંથી આ બાજુથી ધંકા માંડ્યા, આ કર્મના જે કંઈ જે કંઈ કર્મ છે એટલે ઉત્સાહમાં ભાવ કેવી રીતે ઉદ્બુદ્ધ થાય, જે રીતે નનું કથમ મનુષ્ય માત્ર સમુદ્ર લંઘના દો ઉત્સાહ ઉદ્બોધ ઇતિ ઉચ્યતે, ત્યારે કે જે ઉત્સાહ આદિ સમુદ્બોધ સાધારણ્યાભિમાનતઃ નૃણામપિ સમુદ્રાદિ લંઘના દો ન દુષ્યતે। એટલા માટે કહે છે કે કાવ્યમાં કે નાટકમાં જે કંઈ આ તાકાત છે, આ તાકાતથી જે કંઈ સમાન હૃદયવાળાના હૃદયમાં જેવી રીતે રામ વગેરે જે નાયકો હોય છે નાયકોની સાથે અભેદ અને તાદાત્મ્ય, કારણ કે રામમય ક્યારે બની જાય તો કે રામ સિવાય બીજું કંઈ નથી, એક રામથી શ્રેષ્ઠ કોઈ નથી, કારણ કે તો જ આપણામાં ભક્તિ જાગે, ભક્તિ ત્યારે જાગે કે ફલાણા ભગવાનથી કોઈ પણ શ્રેષ્ઠ નથી અને મારું સર્વસ્વ તે જ છે। તો આવી રીતે કહી અને ત્યારે કહે છે કે મનાવી દે આજે નૃણામપી સમુદ્રાદિ લંઘના દો ન દુષ્ય, આવી રીતે કહીને એટલા માટે આવી જાય
कि रामादिवत वर्तितव्यम न रावणादिवत। राम जेवो वर्तन करवो जोईए, रावण जेवो वर्तन न करवो जोईए। राम जेवो वर्तन करवो जोईए, रावण जेवो न करवो जोईए। साहित्य आ शीखवाड़े छे, એટલે સાહિત્ય છે એટલે સાહિત્ય છે, કઈ નહીં તો તમને એક સારા વક્તા બનાવવાની તાકાત હોય તો સાહિત્યમાં આવે, કારણ કે સાહિત્યમાં શબ્દ વૈવિધ્ય વધારે હોય અને વ્યાકરણ આપણે જોતા હોઈએ એટલે વ્યાકરણ થકી સાહિત્ય આપણે બરોબર છે। તો આવી રીતે કહે છે કે રત્યાદયઃ અપિ સાધારણ્યેન એવ પ્રતીયન્તે। આવી રીતે કહીને ત્યારે કહે છે કે સાધારણ્યેન રત્યાદિ અપિ તદ્વત પ્રતીયતે, અપિ તદ્વત પ્રતીયતે। એની જેમ રત્યાદિ પણ આવી રીતે રતિ વગેરે ભાવ સ્વાભાવિક છે કે શકુંતલાને જોવે દુષ્યંત, દર્શન કરે કે શ્રવણ કરે કે સ્મરણ કરે તો રતિ ઉભી થાય, દુષ્યંત રત્યાદે રપિ સ્વ આત્માગતત્વેન પ્રતીતૌ સભ્યાનાં વ્રીડા આતંકાદે ભવે। દાહાત્મક સ્થિતિ દાહાત્મક કઈક તેજ હોય છે, એટલા માટે મનમાં ડર લાગે કે હું આવી રીતે કરું છું કે પાછળથી પાણી વાહમાં ન પડી જાય, એટલે એટલા માટે એ એક તાકાત હતી। એટલે આવી રીતે કે પરગતત્વેના ત્વરસ્ય ત્વરસ્યતા પાતઃ, બસ આવી રીતે કહીને અને હવે આગળ આવી જશે વિભાવાદી સાધારણીકરણ। તો ફરી એક વખત હું તમને કહું કે આ મારો વિષય નથી, આ મારો વિષય નથી, પણ મને ખૂબ મજા આવે છે, મને ખૂબ મજા આવે છે આગળ, એટલા માટે સાહિત્યમાંથી મને જે કંઈ મળે છે, જે કંઈ મને મળ્યું છે એ હું દેવાનો પ્રયાસ કરું છું। તો એટલે સાહિત્યવાળાને મારી વિનંતી કે સ્વાભાવિક છે કે તમારે જેવું ન થઈ શકે, પણ મારો એક આ નમ્ર પ્રયાસ છે, તો એટલું કહી અને સાહિત્ય દર્પણમાં આજે જે જે વિષયો નાખ્યા છે તે વિષયને હું સમાપ્ત કરું છું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, નમો નમઃ, પુનઃ મિલામ।